સુરત ટેક્સટાઇલ માર્કેટના નામે ચાર લાખનો ચેક અને એક લાખનો ચેક ભાજપના નામે આપો એવો મેસેજ કાપડ વેપારીઓના ગ્રુપમાં ફરતો થયો છે બાદ એસટીએમ લીઝ વિવાદ ફકરી રહ્યો છે વિવાદના બીજા દિવસે આમ આદમી પાર્ટીએ શાસકો પર આકરા પ્રહાર કર્યા હતા વિપક્ષે આક્ષેપ કર્યા છે કે એક તરફ પાલિકા આવકના સ્ત્રોત શોધવાના પ્રયાસો કરી રહી છે આવક શોધવાના કમિટી બનાવવાની છે ત્યાં શાસકો જ પાર્ટી ફંડ મેળવવા માટે ઓગણપચાસ વર્ષથી લીઝ પેટે એકસો સત્યાવીસ કરોડનો જૂનો ઠરાવ મંજૂર કર્યો હતો આ કરાર એક પણ રૂપિયામાં વધારા વગર નવ્વાણું વર્ષનો કરી દેવાયો છે માર્કેટના એક હજાર તેત્રીસ વેપારીઓ પાર્ટી ફંડના નામે એક લાખનો ચેક આપે તો દસ વર્ષે ભાજપના તિજોરીમાં સો કરોડ જમા થશે ભાજપ દેશની સૌથી અમીર પાર્ટી આવી રીતે જ બની છે આગામી સાત દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકાના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ કોર્ટે રાહે કાર્યવાહી કરવામાં આવશે અને પિટિશન દાખલ કરવામાં આવશે નવી એફએસએલની ગણતરી મુજબ ચાર હજાર દુકાનો બનાવવી જોઈએ પાલિકાને રૂપિયા ચાર હજાર કરોડનું નુકસાન એસટીએમ વિવાદમાં પાલિકા વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે રિંગ રોડની બિલ્ડિંગની જગ્યા નવી એફએસએલ પ્રમાણે ગણવામાં આવે તો વર્તમાનમાં એક હજાર તેત્રીસ દુકાન છે તે નવા એફએસએલ મુજબ ઓછામાં ઓછી ચાર હજાર દુકાનો બનાવવા પાત્ર છે એટલે એ મુજબ જો ગણવામાં આવે તો મહાનગરપાલિકાને ઓછામાં ઓછું ચાર હજાર કરોડનું નુકસાન છે તો ટેક્સટાઇલ માર્કેટ સોપર્સ એસોસિએશન દ્વારા જે નવો કરાર સુરત મહાનગરપાલિકાના જે તે સમયના સત્તાધીશો સાથે કરવામાં આવ્યો હતો એ કરારમાં સુરત મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી પાંખે સુધારો વધારો કર્યો ઓગણીસો ને સડસઠ અડસઠમાં બનેલી ટેક્સટાઇલ માર્કેટ પચાસ વર્ષની એમની લીઝ એમના કરારો પૂર્ણ થયા બાદ ફરીથી નવા કરારો ઓગણપચાસ વર્ષ માટે જે તે સમયના સત્તાધીશોએ એમને આપ્યા એકસોને સત્યાવીસ કરોડ રૂપિયાના કરાર થયા કે એકસોને સત્યાવીસ કરોડ રૂપિયા આપવાના એ પસાર થઈ ગયા બાદ ચાર વર્ષ પછી નવી ચૂંટાયેલી સત્તાધીશોએ નવી ચૂંટાયેલી પાંખે એને એ જ રકમમાં એ ઓગણપચાસ વર્ષના કરારને સો વર્ષની આસપાસનો એટલે કે નવ્વાણું વર્ષનો કરી આપ્યો આમ આદમી પાર્ટીએ આનો ખૂબ જ વિરોધ કરેલો હતો અને આ વિરોધ છેક સુધી કરેલો હતો એમાં અમારી ધરપકડ પણ થયેલી અમારા ઉપર એફઆઈઆર પણ થયેલી એ પ્રમાણે અમારી જે માંગ હતી કે આ જે જૂની ટેક્સટાઇલ માર્કેટ છેલ્લા પચાસ વર્ષથી બનેલી હોય ખરેખર એનો સ્ટ્રક્ચર રિપોર્ટ એમની સ્ટેબિલિટી રિપોર્ટ થવી જોઈએ અને એ પ્રમાણે ફરીથી નવા કરારો થવા જોઈએ પચાસ વર્ષ પહેલાં બનેલા બિલ્ડિંગો જે ખખડધત થઈ ગયા છે એમને ઉતારીને નવી એફએસઆઈ પ્રમાણે જો એ દુકાનો વધારે બનાવવામાં આવે તો હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જે એક હજાર તેત્રીસ દુકાનો છે એ નવી એફએસઆઈ પ્રમાણે ચાર હજાર કરતાં પણ વધારે દુકાનો બની શકે અને એ પ્રમાણે જો દુકાનો બને તો સુરત મહાનગરપાલિકાને કરોડો નહીં પણ અબજો રૂપિયાની આવક થાય એમ હતી પણ નવી ચૂંટાયેલી પાંખે પોતાના પાર્ટી ફંડ મેળવવા માટે એના એજ જ એકસો સત્યાવીસ કરોડ રૂપિયાના કરારને જે ઓગણપચાસ વર્ષ માટેનો હતો આ કરારને વધારો કરીને નવ્વાણું વર્ષનો એટલા માટે કર્યો કે એના દ્વારા ભારતીય જનતા પાર્ટીની તિજોરી છલોછલ ભરાયેલી હતી હમણાં થોડા જ સમય પહેલાં એડીઆરનો રિપોર્ટ આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પાસે અડતાલીસો ને પચાસ કરોડ રૂપિયાની સંપત્તિ એટલા રૂપિયા એમની પાસે છે અને સૌથી અમીર પાર્ટી ભારતની સૌથી અમીર પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એ આવી જ રીતે બની છે એ એસટીએમ માર્કેટની જગ્યા જે સુરત મહાનગરપાલિકાની છે એ જગ્યાથી સુરત મહાનગરપાલિકાની તિજોરી ખરેખર છલોછલ ભરાયમ હતી એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી અને પોતાની તિજોરી જે છલોછલ ભરવાનું આયોજન કરેલું હતું એ આયોજન બે દિવસ પહેલાં જ ખુલ્લું પડી ગયું સુરત ટેક્સટાઇલ માર્કેટના જે સમિતિ જે છે એ સમિતિમાં એક જવાબદાર વ્યક્તિ દિનેશભાઈ રાઠોડ નામના વ્યક્તિ એમણે પોતે તમામ વેપારીઓને એક વોટ્સઅપ મેસેજ મોકલો અને મેસેજની અંદર એણે લખ્યું હતું કે એ જે કરારો થયા છે એ કરાર પ્રમાણે દસ વર્ષના હપ્તા આપણને બનાવી આપવામાં આવેલા છે એસએમસીએ એ દસ વર્ષના હપ્તા પ્રમાણે દરેક દુકાન માલિકે પાંચ લાખ રૂપિયા આપવાના છે આ પાંચ લાખ રૂપિયામાંથી ચાર લાખ રૂપિયા એ સોપર્સ એસોસિએશનના બેંકમાં આપવાનું ત્યાંથી રૂપિયા ટ્રાન્સફર થાય અને એસએમસીને આવશે અને બાકીના એક લાખ રૂપિયા જે છે એનો ચેક બનાવવાનો આ ચેક ભારતીય જનતા પાર્ટીને ફંડ તરીકે આપવાનો છે એટલે કે એક હજાર તેત્રીસ દુકાન જે છે એ એક લાખ રૂપિયા આપે એટલે દસ કરોડને તેત્રીસ લાખ રૂપિયા થાય આ દસ વર્ષ સુધી જો આપવામાં આવે તો અંદા અંદાજીત સો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં આ જમા થાય એટલે કે સુરત મહાનગરપાલિકા કે જેમના વહીવટીય વડા તરીકે માનનીય કમિશનર સાહેબ એ આયોજન કરી રહ્યા છે કે આપણે આવક કેવી રીતે વધારી શકીએ અને આપણે ત્યાંથી જ આવક કેવી રીતે ઘટાડી શકીએ એની કમિટી એમની સમિતિ બનાવવામાં આવે તો સુરત મહાનગરપાલિકાને આનો ફાયદો થઈ શકે એક બાજુ જ્યારે આવી વિચારણા આવા આયોજનો ચાલતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સુરત મહાનગરપાલિકાની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે કારણ કે એમને એમની પોતાની તિજોરી ભરવી છે અને આ બાબતનો ખ્યાલ આખે આખા સુરત સહિત આખે આખા ગુજરાતને આવી ચૂક્યો છે ત્યારે અમારી એ માંગ છે આ માંગને લઈ અને અમે જુલાઈમાં અઠ્યાવીસમી જુલાઈની આસપાસ અમે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલી હતી અને એ પિટિશન મુજબ હાઈકોર્ટે એક ઓરલ ઓર્ડર કરેલો હતો પંદર નવના રોજ કે આ બાબતમાં એક વખત તમે મહાનગરપાલિકાના વહીવટીય વડા તરીકે કમિશનર સાહેબ અને અગ્ર સચિવ ગુજરાત સરકારને પણ પત્ર લખો જો નિયમ અનુસાર એ લોકો કામ નહીં કરે તો અમને આ બાબતની જાણકારી આપજો આ બાબતનો પત્ર સત્તરની સત્તર નવના રોજ અને અઢાર નવના રોજ અમે એક પછી એક સચિવશ્રીને અને મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને એ ઓર્ડર એમને આપેલો હતો એ કોપી પણ અહીંયા છે એ પછી કમિશનર સાહેબ પાસે જઈ અને અમે વારંવાર રજૂઆતો કરેલી પણ કંઈ જવાબ મળ્યો નહીં એટલે સ્પષ્ટતા સાથે દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટી જેને અમે રંગે હાથે પકડવા માંગતા માંગતા હતા એવું વિચારતી હતી કે આ કંઈ કરવું નથી એટલે કમિશનર સાહેબ ઉપર પણ એમને દબાણ ઊભું કરેલું હતું આવું અમને જણાય આવેલું હતું સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ સમય મીડિયા ન્યૂઝ સુરત